જામનગર ગણપતિ મહોત્સવમાં ભૂમિ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જેમાં મેહુલનગર 80 ફૂટ રોડ પર પોલીસ સમન્વય સપ્તાહ તેમજ કૃષ્ણ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં જોવા મળ્યું છે. આપે ખૂબ મહાકાળી સ્વરૂપ ધરીને લોકોની આસ્થામાં વધારો કરતો એક મુસ્લિમ યુવક લોકો તેના મહાકાળી સ્વરૂપ પર આફીન થયા છે. તો ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવમાં અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણપતિ મહોત્સવની ખૂબ જ ધૂમ જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના જામનગરમાં પણ અનેક જગ્યાએ વિવિધ પ્રકારના ગણપતિ પંડાલોમાં ગણપતિજીની મૂર્તિઓના વિવિધ સ્વરૂપોના પૂજન અર્ચન કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો જામનગર શહેરમાં કોમી એકતા અને ખાલસાના ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યા છે. હિન્દુ મુસ્લિમની એકતા આ ગણપતિ મહોત્સવમાં જોવા મળી રહી છે. જામનગરના 80 ફૂટ રોડ મેહુલનગર આવેલા પોલીસ સમન્વય તેમજ કૃષ્ણ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં એક કોમી એકતા અને ખાલસાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જેમાં મહાકાળી તેમજ મહાદેવની એક થીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં મહાકાળીનું આબેહૂબ રૂપ મુસ્લિમ યુવાન મુસ્તાકે ધર્યું હતું, જે ખૂબ જ પ્રશંસાને પાત્ર હતું. આબેહૂબ મહાકાળીનું રૂપ ધરી દર્શનાર્થે આવેલા લોકોને અચંબિત કર્યા હતા અને આ યુવાની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવમાં અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવે છે અને એ વિસ્તારમાં વસતા લોકો દ્વારા ખૂબ જ પ્રશંસાઓ કરવામાં આવે છે. યુવા કાર્યકરો દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ધોરાજીની અંદર સ્ટેશન પ્લોટમાં અમીધારાવાળી શેરીમાં છેલ્લા 4 વર્ષથી અમે લોકો શેરીના સમગ્ર લેડીઝ જેન તેમજ બાળકો ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. આ આયોજનની અંદર દરેકે દરેક, માની લ્યો કે એક ઘરની અંદર 5 સભ્ય હોય તો 5 સભ્ય, 5-5 સભ્ય પૂરી હાજરી આપે છે અને કોઈ પણ કામ કોઈ પણને ચીંધો સારી રીતે ખૂબ કરે છે. અને આ છેલ્લા 4 વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરતા. નમસ્કાર, હું મારું નામ મુસ્તાક છે અને આજરોજ અમે અહીંયા ગણપતિ ઉત્સવમાં એક થીમ રેડી કરેલી છે, જે મહાકાળીને મહાદેવ. ઘણા લોકોને ખબર નથી કે ભાઈ મહાદેવ મહાકાળીની જીભ બહાર કેમ આવી ગઈ ને શું થયું. એમાં એવું હતું કે એક જ્યારે મહાકાળી એકદમ યુદ્ધ ઉપર ચડે છે અને કોઈથી ક્રોધિત હોય છે, શાંત નથી થતા, ત્યારે મહાદેવ એને શાંત કરવા માટે આવીને સૂઈ જાય છે અને એમની પર જે છાતી પર પગ આવી જાય, જેમ કે હૃદય પર પગ આવી જાય છે, એટલે મહાકાળીની જીભ બહાર આવી જાય છે. કે અત્યારે મારા મોરમ ચાલી રહ્યા છે, નો ડાઉટ હું જેટલું મહત્ત્વ મારા ધર્મને આપું છું એટલું મહત્ત્વ આ ધર્મને પણ આપું છું. મારી માટે બધા ધર્મ એક જ છે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, ગુજરાત ન્યૂઝ, જામનગર.